હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આપણે કમ્પ્યુટરની દુનિયામાં પ્રકરણ 7 એમએસ વર્ડ ટેબલ મેનુ ભણીશું. જોઈએ પ્રકરણ 7 એમએસ વર્ડ ટેબલ મેનુ. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર દસ્તાવેજમાં કોષ્ટક સ્વરૂપે માહિતી ઉમેરવાની હોય ત્યારે શું એમએસ વર્ડમાં કોષ્ટક સ્વરૂપે પણ માહિતી ઉમેરી શકાય છે? જેના માટે મેનુ બારના ટેબલ મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઘણીવાર આપણે દસ્તાવેજ બનાવીએ તો એમાં આપણે કોષ્ટક સ્વરૂપે માહિતી ઉમેરવાની હોય છે. તો આપણે એમએસ વર્ડમાં મેનુ બારના ટેબલ મેનુનો ઉપયોગ કરીને કોષ્ટક સ્વરૂપે માહિતી ઉમેરી શકીએ છીએ. આ મેનુ બારમાં આ ટેબલ મેનુના ઉપયોગથી આપણે આ માહિતી ઉમેરી શકીએ છીએ. ટેબલ મેનુ પર ક્લિક કરતા નીચે પ્રમાણે ટેબલ મેનુનું સબ મેનુ ઓપન થશે, જેમાં કોષ્ટક એટલે કે ટેબલ દોરવા માટેના કે તૈયાર ટેબલ ઉમેરવા માટેના, ઉમેરેલ ટેબલમાં નવી કોલમ કે રો ઉમેરવા માટેના કે તેને વિવિધ ફોર્મેટમાં દર્શાવવા માટેના વિકલ્પ જોવા મળે છે, જેના દ્વારા દસ્તાવેજમાં એટલે કોષ્ટક સ્વરૂપે માહિતી ઉમેરી શકાય છે. તેને ફોર્મેટ પણ કરી શકાય છે તથા તેમાં સરવાળો, ગુણાકાર, ભાગાકાર કે બાદબાકી જેવી ગણતરી પણ કરી શકાય છે. બરાબર? તો જુઓ, ડ્રો ટેબલ એટલે ટેબલ દોરવા માટે, ઇન્સર્ટ એટલે તૈયાર ટેબલ ઉમેરવા માટે વિકલ્પનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દસ્તાવેજમાં ટેબલ સ્વરૂપે માહિતી ઉમેરતા શીખીશું. તો ચાલો આપણે ટેબલ સ્વરૂપે માહિતી ઉમેરતા શીખીએ. સૌ પ્રથમ મેનુ બારમાંથી ટેબલ મેનુ પર ક્લિક કરો. ઓપન થયેલ મેનુમાંથી ઇન્સર્ટ ટેબલ વિકલ્પ પસંદ કરો, જેથી નીચે પ્રમાણે ડાયલોગ બોક્સ ઓપન થશે. ડ્રો ટેબલ દ્વારા આપેલ ટૂલ્સ દ્વારા જાતે ટેબલ તૈયાર કરી શકાય છે, જે થોડું અઘરું છે કારણ કે તેમ જેમાં રો કે કોલમની ઊંચાઈ કે પહોળાઈ એકસરખી હોતી નથી. ઇન્સર્ટ ટેબલ દ્વારા કેટલી રો કોલમ જોઈએ તે જણાવી ટેબલ ઉમેરી શકાય છે. બરાબર? મોટે ભાગે ટેબલ તૈયાર કરવા માટે ઇન્સર્ટ ટેબલ વિકલ્પનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોવાથી આપણે તેનો ઉપયોગ કરીને ટેબલ તૈયાર કરતા શીખીશું. હવે તેમાં ટેબલ વિકલ્પ પર ક્લિક કરો, જેથી નીચે પ્રમાણે ડાયલોગ બોક્સ ઓપન થશે. અહીં કેટલા ઊભા ખાના જોઈએ તે જણાવો. તો આપણે કોલમ લખેલું હોય ત્યાં જેટલા ઊભા ખાના જોઈએ એ જણાવવાનું, અને રોમાં કેટલા આડા ખાના જોઈએ એ જણાવવાનું. આ ડાયલોગ બોક્સમાં નંબર ઓફ કોલમના ખાનામાં કેટલા ઊભા ખાના એટલે કેટલી કોલમ જોઈએ તે જણાવવાનું. કોલમ એટલે ઊભા ખાના. ત્યારબાદ નંબર ઓફ કોલમ્સના ખાનામાં આડા ખાના રો જોઈએ છે તે જણાવો. રો એટલે આડા ખાના. અને ઓકે બટન પર ક્લિક કરો, જેથી જણાવેલ ખાના પ્રમાણે ટેબલ દસ્તાવેજમાં ઉમેરાઈ જશે. આવા દરેક ખાનાને સેલ કહેવાય જેમાં માહિતી ઉમેરવી. તો આપણે ટેબલ એડ કરીએ એમાં આવા નાના નાના ખાના હોય તો એને શું કહેવાય? સેલ, જેમાં આપણે માહિતી ઉમેરી શકીએ છીએ. ઉપરોક્ત ટેબલમાં જ્યાં કોલમ અને રો ભેગા મળે છે તે દરેક ખાનાને સેલ કહે છે. આને સેલ કહે છે. સેલમાં માહિતી ઉમેરવામાં આવે છે. ટેબલમાં ઇચ્છિત સેલ ભેગા કરીને એક ખાનું નીચે પ્રમાણે બનાવી શકાય છે. સામેના પેજ પર જણાવ્યા પ્રમાણે સેલ ભેગા કરવા માટે સૌ પ્રથમ જેટલા સેલ ભેગા કરવાના હોય તેટલા સેલ સિલેક્ટ કરો. ત્યારબાદ તેમાં રાઇટ ક્લિક આપો, જેથી નીચે પ્રમાણે મેનુ ઓપન થશે. તેમાં મર્જ સેલ વિકલ્પ પર ક્લિક કરો. તો આપણે બધા સેલ સિલેક્ટ કરીને ભેગા પણ કરી શકીએ છીએ. હવે ટેબલમાં માહિતી ઉમેરો. ટેબલમાં માહિતી ઉમેરતા જો રો કે કોલમ ઉમેરવી પડે તો તેના માટે પણ એમએસ વર્ડમાં સુવિધા આપેલ છે, જેમાં સરળતાથી રો અને કોલમ ઉમેરી શકાય છે. આપણે ટેબલમાં માહિતી ઉમેરતા હોય તો એ વખતે આપણને વધારે કોલમ કે રોની જરૂર પડે તો આપણે નવું ટેબલ બનાવવાની જરૂર નથી, આપણે અંદર રો કે કોલમ ઉમેરી શકીએ છીએ. આ ડાયલોગ બોક્સ દ્વારા સિલેક્ટેડ કોલમની બાજુ ડાબી કે જમણી બાજુ જણાવ્યા પ્રમાણે કોલમ ઉમેરી શકાય છે.
तेज रीते सिलेक्टेड ड्रो नी ऊपरनी तरफ के नीचेनी तरफ रॉ उमेरी शकाय छे तथा सेल पण उमेरी शकाय छे। टेबल में राइट क्लिक आपता आ प्रमाणे डायलॉग बॉक्स ओपन थशे जेना द्वारा टेबल ने विविध इफेक्ट आपी शकाय छे तथा विविध कार्यो करी शकाय छे। डिलीट सेल, डिलीट सेल विकल्प द्वारा टेबल माथी बिनजरूरी रॉ के कॉलम के सेल ने डिलीट करी शकाय छे। बॉर्डर अने शेडिंग, बॉर्डर अने शेडिंग विकल्प द्वारा टेबल ने बॉर्डर आपी शकाय छे। सेल एलाइनमेंट, सेल एलाइनमेंट विकल्प द्वारा सेल नी अंदर उमेरेल माहिती ने डाबी जमणी के वच्चे नी बाजू गोठवी शकाय छे। बराबर। टेबल प्रॉपर्टीज, टेबल प्रॉपर्टीज द्वारा टेबल ना गुणधर्मो जाणी शकाय छे तथा तेमा उमेरेल सिलेक्टेड रो के कॉलम नी ऊंचाई के पहोळाई बदली शकाय छे। बराबर। बुलेट्स, बुलेट्स विकल्प द्वारा टेबल ना सेल मा बुलेट स्टाइल उमेरी शकाय छे। नंबरिंग, नंबरिंग विकल्प द्वारा टेबल मा सेल ना नंबर्स उमेरी शकाय छे। टेबल ऑटो फॉर्मेट द्वारा टेबल ने आपेल चोक्कस इफेक्ट आपी आकर्षक बनावी शकाय छे। आपणे टेबल ने चोक्कस इफेक्ट आपीने आकर्षक पण बनावी शकीए छीए। तो हवे जोईए प्रायोगिक विभाग। तो बाळको अहीं आपणे टेबल स्वरूपे माहिती तैयार करता शीख्या। सौ प्रथम तमारू वर्क टाइम टेबल तेमा तैयार करो। बाळको टेबल उमेरता शीख्या पण तेमा सरवाळो गुणाकार बादबाकी जेवी गणतरी करवानी जरूर पड़े त्यारे शुं एमएस वर्ड कोष्टक में आंकड़ाकीय माहिती पर आवी गणतरी करवानी सुविधा आपेल छे। सौ प्रथम तमे एवुं टेबल बनाओ के जेमा 10 विद्यार्थीओना नंबर, नाम अने तमे भणता विषयना गुण, छेल्ले गुणनुं एक खानुं एम कुल 10 कॉलम अने 12 रो ने मर्ज करी तेमा तमारो धोरण वर्ष लखो। ત્યારબાદ તેની નીચેની રોમાં નંબર, નામ અને વિષયોના નામ લખો। નંબરની કોલમમાં નંબર લખો, નામની કોલમમાં નામ, હવે ગુણની કોલમમાં વિષય અનુસાર ગુણ લખો। ત્યારબાદ ટેબલ મેનુ ઓપન કરી તેમાંથી ફોર્મ્યુલા વિકલ્પ પસંદ કરો। ફોર્મ્યુલા ડાયલોગ બોક્સ ઓપન થશે, ફોર્મ્યુલા વિકલ્પ પસંદ કરશો એટલે આ ફોર્મ્યુલા ડાયલોગ બોક્સ ઓપન થશે જેમાં પેસ્ટ ફંક્શનના ખાનાની જોડે આપેલ ઊંધા તીર પર ક્લિક કરો। નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિવિધ ફંક્શન જોવા મળશે। ફંક્શન એટલે વિધેય, તેમાંથી સરવાળા માટે સમ, ગુણાકાર માટે પ્રોડક્ટ, સૌથી નાની સંખ્યા શોધવા માટે મીન, સૌથી મોટી રકમ શોધવા માટે મેક્સ અને ટકાવારી શોધવા માટે એવરેજ જેવા ફંક્શનોનો ઉપયોગ કરવામાં આવે છે। વિધેયની જોડે કૌંસમાં કઈ બાજુની રકમની ગણતરી કરવાની છે તે જણાવો। દાખલા તરીકે સેલ ઉપરની તરફની સંખ્યાનો સરવાળો કરાવવાનો હોય તો સમ અબોવ પ્રમાણે ફોર્મ્યુલાના બોક્સમાં ટાઈપ કરો। વિધેયની આગળ બરાબરની નિશાની કરવી ફરજિયાત છે। પેસ્ટ ફંક્શન દ્વારા ફોર્મ્યુલાના ડાયલોગ બોક્સ આપોઆપ ફોર્મ્યુલા આવી જાય છે અને તેમાં સુધારા કરી શકાય છે। આપણે અહીં ઉમેરેલ માર્ક્સ પર સરવાળો કરવાનો હોવાથી કુલ ગુણના સેલમાં જઈ પેસ્ટ ફંક્શન દ્વારા સમ ફંક્શન સિલેક્ટ કરો જેથી ફંક્શન આપોઆપ ફોર્મ્યુલાના બોક્સમાં આવી જશે। તેમાં કૌંસમાં લેફ્ટ ટાઈપ કરી એન્ટર આપો। ડાબી બાજુ ઉમેરેલ સંખ્યાનો સરવાળો આપોઆપ થઈ જશે। જો ભૂલ હશે તો સેલમાં એરર મેસેજ જોવા મળશે। આ રીતે દરેક ખાનામાં સરવાળો કરો। આ જ રીતે ફંક્શનની મદદથી અન્ય ગણતરી પણ કરી શકાય છે। બરાબર। તો આપણે અહીંયા પ્રકરણ ભણ્યા, હવે આગળ આપણે સ્વાધ્યાય ભણીશું।